ફોર્મ ભરવાની આજે ચકાસણી કરી અને આવતીકાલથી રેગ્યુલર સરકારે સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી. આજના દિવસેથી અમે ગામડાનો પ્રવાસ ચાલુ કર્યો હતો, પણ આવતીકાલે કારણ કે જે કંઈ પત્રિકા કંઈ છપાવવાની હોય એની અંદર ક્રમાંક નંબર નંબર લેતા સુધી નંબર નહીં, આજે રાતે તૈયાર થઈને આવી જશે. આવતીકાલથી કામ ચાલુ કરવાનું હોય. આજે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું. અમારા વરિષ્ઠ નેતા અને આગેવાન મહેશભાઈ ઠક્કરના વરદેશ છે, એની સાથે અમારા પ્રદેશના જિલ્લાના તાલુકાના સૌ આગેવાનો જોડાણા અને ઉત્સાહભેર દરેક વેપારી, દરેક નાના મોટા કારીગરો, ખેડૂતો, માલધારીઓ, અનેક સમાજના સમુદાયે આ વખતે જે ઉત્સાહ બતાડી અને ભાજપ સરકાર પ્રત્યેનો રોષ જે છે એ પરિવર્તનો ફેરવાઈ રહ્યો છે એવું આજના કાર્યાલયને માહોલ જોઈ અને લાગી રહ્યું છે. આવતીકાલથી અમારા કદાચ ભુજ તાલુકાના અને ભુજ શહેરના બંને અલગ અલગ દિશાની અંદર સાથે મળી અને વોર્ડ અને વોર્ડથી બૂથ સુધીની કાલે પત્રિકા વેચવાની કામગીરી ચાલુ થશે. બે દિવસ પછી સ્લીપો આવી ગયા, સ્લીપ વેચવાનું કામ થશે. એની સાથે સાથે બૂથ ઉપર બેસનાર જે પોલિંગ એજન્ટ છે એમની પણ કામગીરી થશે. દિવસ 10ની અંદર સંપૂર્ણ કામગીરી કરવાથી હોય હવે જે 10 દિવસ માટે શહેરના કાર્યકરો, બોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હારેલા પ્રતિનિધિ સૌ સાથે મળી અને સંકલ્પ કર્યો કે આ વખતે ભુજની અંદર ઘર ઘર જઈ અને આજને 2022ની વિધાનસભાની જે ભુજની સીટ જે છે એ કોંગ્રેસ જીતાડી અને રહેશું એવા સંકલ્પ સાથે આવતીકાલથી અમારા કાર્યકરો કામ ઉપર લાગશે. વિજ્ઞાન અને આધુનિકતમ ટેકનોલોજીને જનસામાન્યના જીવનનો ભાગ બનાવી શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને દુનિયાની નવીનતમ ટેકનોલોજીથી રૂબરૂ કરાવવા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રાજ્યના હૃદય સમા શહેર ભુજને આંગણે આકાર પામ્યું છે રીજનલ સાયન્સ સેન્ટર. 10 એકર વિસ્તારમાં ફેલાયેલું, કચ્છની ઓળખ સમા ભૂંગાના આકારમાં બનેલું આ પરિસર 21 લાખ કચ્છવાસીઓ માટે બની રહેશે વિજ્ઞાન અને કચ્છની ભાતીગળ સંસ્કૃતિનો અનેરો સમન્વય, જેમાં વિવિધ રસપ્રદ ગેલેરી, જ્ઞાન સાથે ગમ્મત પીરસતી સ્પેસ સાયન્સ ગેલેરી, એનર્જી સાયન્સ ગેલેરી, મરીન નેવિગેશન ગેલેરી, નેનો ટેકનોલોજી ગેલેરી, બોન્સાઈ ગેલેરી અને ફિલ્ડ્સ મેડલ ગેલેરી. અહીં આવતા મુલાકાતીઓને નરી આંખે પણ ના જોઈ શકાય તેવા ઝાંખા તારાઓ જોવાની તક મળશે. રીજનલ સાયન્સ સેન્ટર ભુજ, વિજ્ઞાનની અનોખી દુનિયાનો સાક્ષાત્કાર. સાયન્સ સેન્ટરની મુલાકાત આજે અમે કરી. અમારા ગ્રુપમાં 40 ભાઈઓ બહેનો હતા. અમે લોકો મહેસાણાથી આવેલા છીએ અહીંયા, પણ સાયન્સ સેન્ટરની 6 ગેલેરીમાં અમને જે એનું જે એક્સપ્લેનેશન કરાયું છે એ ખૂબ સરસ સરળ ભાષામાં જે લોકો સાયન્સ નથી જાણતા એમને પણ સમજાય અને જે લોકો જાણે છે એનું પણ જ્ઞાન ડીપ થઈ શકે તેવા પ્રયત્નો અહીંયા કરવામાં આવે છે. હમ લોકોને સુબહ એરો મોડેલિંગ ઓર એરક્રાફ્ટ બનાતે કેસે વો સીખા, ફિર રોકેટ્સ કેસે લોન્ચ કરતે હૈ ઓર કેસે વેસ્ટ ચીજો સે હમ એસે સબ સાયન્સ ઓર ઉસકે પીછે કે રીઝન જાન સકતે વો સીખા. હમ લોગ સુબહ 10 બજે આયે થે ઓર અભી 8 બજે તક જા રહે, ફિર ભી હમારા જાને કા મન નહીં કર રહા હૈ. યહાં કે સ્ટાફ ને બહોત અચ્છા હમ લોગો કો એક્સપ્લેન કિયા હૈ.